નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હુસૈન. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. બિન સચિવાલય ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટની એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. એનું વિશાળ સિલેબસ અને સ્પર્ધા જોતા જો એમાં વ્યવસ્થિત રણનીતિથી તૈયારી કરવામાં ના આવે તો એમાં મેરિટમાં આવવું ખરેખર મુશ્કેલ છે. તો રણનીતિ એવું જોવી જોઈએ કે ભાઈ જે સિમ્પલ સબ્જેક્ટ છે અને ઓછા ટાઈમમાં કવર થઈ શકે એમાં વધારે ફોકસ કરીને એમાં વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય. ફોર એક્ઝામ્પલ, હિસ્ટ્રી એવો વિષય છે કે એમાં જો તમે ખાસો બધો ટાઈમ આપો તો પણ એમાં 4 કે 5 માર્ક કવર થાય. અને કમ્પ્યુટર એવો વિષય છે કે જેમાં તમે 1-2 દિવસ પણ વ્યવસ્થિત તૈયારી કરો તો 25 માંથી કમસે કમ 20-22 માર્ક્સ કવર કરી શકીએ. આ વિડીયોમાં આપણે જોઈશું 2 ભાગમાંથી પ્રથમ ભાગના 200 ક્વેશ્ચન કે જે ગૌણ સેવાની પહેલાંની એક્ઝામમાં વારંવાર પૂછાયેલા છે અને આ વખતે પણ એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ છે. આ સિરીઝનો બીજો ભાગ પણ હું અપલોડ કરીશ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન સો યુ ગેટ ધ નોટિફિકેશન. આ પત્યા પછી આ 200 ક્વેશ્ચન પત્યા પછી આપણે 25 માર્ક્સની મોક ટેસ્ટ રાખીશું કે જેનો તમે પોતાની જાત સાથે મૂલ્યાંકન કરી શકો. ચલો તો પહેલા ક્વેશ્ચન સાથે શરૂ કરીએ. કમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો કમ્પ્યુટરના પિતા તરીકે કોણ છે? ચાર્લ્સ બેબેજ. બીજો ક્વેશ્ચન, HTMLનું પૂરું નામ શું છે? તો HTMLનું પૂરું નામ છે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 3, તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્કેનર. બાયોસનું પૂરું નામ શું છે? તો બાયોસનું પૂરું નામ શું છે? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એમએસ એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો શું હોય છે? XLS. જો ઓપ્શનમાં XLS હોય તો એ ચૂઝ કરવાનું. ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? તો કંટ્રોલ પેનલમાં શું નથી મળતું જોવા મળે? માય અકાઉન્ટ. નાના કમ્પ્યુટર તરીકે વપરાતા PDAનું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ શું છે? પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તો હાયપરલિંક. એ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ હાયપરલિંક પર ક્લિક કરવાથી તમે બીજા પેજ પર જઈ શકો છો. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તેમાં કયું છે? ઓપન ઓફિસમાં રાઇટર. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ફોર્ટાન લેંગ્વેજ? તો એનું ફૂલ ફોર્મ શું છે? ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. એમએસ પાવર પોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એમએસ પાવર પોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન આપણે બધા જાણીએ છીએ PPT હોય છે. એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો કઈ છે? F5. IPનું પૂરું નામ શું છે? તો IPનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? બિનજરૂરી મેલને જંક મેલ તરીકે ઓળખવામાં આવે છે. HTTPનું પૂરું નામ શું છે? HTTPનું પૂરું નામ છે હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું શું નામ હતું? તો ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ સિદ્ધાર્થ હતું. જો પ્રથમ સુપર કમ્પ્યુટર હોય તો પરમ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? તો કયું છે? વિન્ડો મેસેન્જર. એમએસ વર્ડ એપ્લિકેશનને રન કમાન્ડમાંથી ચાલુ કરવા માટેની શોર્ટકટ શું છે? તો વિન વર્ડ છે. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો આઉટલુક એક્સપ્રેસ એક ઈમેલ ક્લાયન્ટ છે. કમ્પ્યુટરમાં વપરાતી ભાષા કોબોલનું પૂરું નામ શું છે? તો શું છે? ઓપ્શન ડી કોમન બિઝનેસ સી કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ.
પ્લીઝ માફ કરજો, ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ હોય છે? તો કયું આવશે? ઇન્ટરનેટ એક્સપ્લોરર. ક્વેશ્ચન નંબર 22, બ્રેકેટ બી સિવાય અન્ય ટેગ વડે અક્ષરોને એચટીએમએલમાં બોલ્ડ કરી શકાય, તો કયો છે ઓપ્શન? તો એ સ્ટ્રોંગ છે. આમાં કન્ફ્યુઝ નહીં થવાનું, સ્ટ્રોંગથી તમે અક્ષરને બોલ્ડ કરી શકો છો. એચટીએમએલ દસ્તાવેજોને આ પ્રકારથી સેવ કરવામાં આવે છે, તો એને કયા આસ્કી અક્ષરોથી સેવ કરવામાં આવે છે? રાઇટ આન્સર ઇઝ સી. આસ્કીનું પૂરું નામ શું છે? આપણે બહુ પહેલાંથી જાણતા હોઈએ છીએ, તો અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તો હોસ્ટ નેમ. ફોર એક્ઝામ્પલ, બેલિમ હુસેન એટ જીમેલ ડોટ કોમ, તેમાં જીમેલ એ હોસ્ટ નેમ છે. એમએસ એક્સેલ એપ્લિકેશનને રન કમાન્ડમાંથી ચાલુ કરવા માટેની શોર્ટકટ શું છે? તેમાં શું છે? ખાલી એક્સેલ. એક્સેલ લખીને તમે એન્ટર મારો તો માઇક્રોસોફ્ટ એક્સેલ ચાલુ થઈ જશે. ટેબલની રચના કરવા માટે કયો એસક્યુએલ આદેશ વપરાય છે? તો એકચ્યુઅલી આમાં ત્રણે આવશે, અપડેટ, ઓલ્ટર, ચેન્જ. એકચ્યુઅલી ક્રિએટ ટેબલ કમાન્ડ બી એમાં જ આવે, પણ આ બધા જે છે એ શું કહેવાય, ટેબલની રચના માટે નથી કે અપડેટથી તમે ટેબલને અપડેટ કરી શકો છો, ઓલ્ટરથી ચેન્જ કરી શકો છો, ચેન્જથી કોલમ નામને બધું એડિટ કરી શકો છો. કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? તો ઓપ્શન સી, યલો. સીડી રોમ સ્ટેન્ડ ફોર, એટલે કે સીડી રોમનું પૂરું નામ શું છે? તો શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પ્રથમ શ્રેણીના કમ્પ્યુટરનો મુખ્ય આધાર કયો હતો? તેમાં શું આવશે? ઓપ્શન ડી, વેક્યુમ ટ્યુબ. ક્વેશ્ચન નંબર 31, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડીટીપી? તો ડીટીપીનું પૂરું નામ શું છે? ડેસ્કટોપ પબ્લિશિંગ. ક્વેશ્ચન નંબર 32, ઈમેલ એડ્રેસમાં યુઝર નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું, કયું ચિહ્ન આવશે? ફોર એક્ઝામ્પલ, મારું ઈમેલ આઈડી છે બેલિમ હુસેન એટ જીમેલ ડોટ કોમ, તો કયું ચિહ્ન આવ્યું? એટ ધ રેટ. કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? તો રેમ, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, કે જે વોલેટાઇલ મેમરી છે, કે જે પાવર ન મળતા એમાંથી બધી માહિતી નાશ પામે છે. તો કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન બી. એમએસ પાવર પોઈન્ટ એપ્લિકેશનને રન કમાન્ડમાંથી ચાલુ કરવા માટેની શોર્ટકટ શું છે? તો ઓપ્શન બી, પાવર પીએનટી. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને વાંચી અને લખી શકાય છે? તો ઓપ્શન એ, રેમ, કે જેમાં માહિતી લખી બી શકાય અને એમાં જે માહિતી હોય એને વાંચી પણ શકાય છે. ક્વેશ્ચન નંબર 36, નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો. આ એકચ્યુઅલી અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, એ ક્વેશ્ચન થોડો હાર્ડ છે, પણ એ જવાબ શું આવશે? રાસ્ટર, જે બીએમપી ઇમેજ હોય પેઇન્ટની, એને રાસ્ટર ઇમેજ પણ કહે છે. એસએનપીએસનું પૂરું નામ શું છે? આ ક્વેશ્ચન વારે ઘડીએ પૂછાય છે, તો એનો જવાબ શું આવશે? સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય, ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 38, કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે રીનેમ. ક્વેશ્ચન નંબર 39, એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન બી, પોર્ટ્રેટ. ક્વેશ્ચન નંબર 40, એમએસ વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન ડી, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર દેન આઇકન. ક્વેશ્ચન નંબર 41, એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે છે? તો સર્ફિંગ. એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ જવાની ક્રિયાને શું કહે છે? સર્ફિંગ. ક્વેશ્ચન નંબર 42, એબીસી એટ જીમેલ ડોટ કોમમાં એબીસી શું છે? તો એબીસી યુઝર નેમ છે. ક્વેશ્ચન નંબર 43, લેનનું પૂરું નામ શું છે? તો લોકલ એરિયા નેટવર્ક.
હવે લેન મેન વેન એ બધા એકચ્યુઅલી એની લોકેશન એટલે કે કેટલું એરિયા કવર કરે એના ઉપરથી એનું નામ હોય છે. લોકલ એરિયા એટલે કે સ્મોલ બિલ્ડિંગ અથવા તો જે ડિસ્ટન્સ પૂછ્યું હતું 1 કિલોમીટરના એરિયામાં. મેન હોય છે એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ 100 કિલોમીટરના આસપાસમાં. ફોર એક્ઝામ્પલ આપણા આખા અમદાવાદ જિલ્લામાં એએમસી કોઈ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડ કરતી હોય તે મેન તરીકે ગણાય, અને વેન એટલે કે ઇન્ટરનેટ જે તમે જાણો જ છો. ક્વેશ્ચન નંબર 42, માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને શું કહે છે? ડબલ ક્લિક. એમએસ વર્ડમાં રેગ્યુલર, ઇટાલિક, બોલ્ડ એ બધું શું છે? તો એ શું છે? ફોન્ટની સ્ટાઇલ છે, નહીં કે ફોન્ટ ટાઈપ. એરિયલ, તહોમાં એ બધા ફોન્ટ ટાઈપ કહેવાય અને આ ફોન્ટની સ્ટાઇલ કહેવાય. 46. સામાન્ય રીતે સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્કની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો એ 700 MB એની સંગ્રહ ક્ષમતા હોય છે. સીડી અથવા ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તેમાં ડેટા ડિજિટલ સ્વરૂપે. આમાં ડિજિટલ અને એનાલોગ બંનેમાં કન્ફ્યુઝ ના થતા, ફક્ત ડિજિટલ આવશે. ક્વેશ્ચન નંબર 48, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ BMP? એ પેઇન્ટની ફાઇલનું એક્સટેન્શન છે જેનું ફૂલ ફોર્મ થાય છે બીટ મેપ. ક્વેશ્ચન નંબર 49, એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો રાઇટરનો સમાવેશ નથી થતો, એ ઓપન ઓફિસમાં એમએસ વર્ડ જેવું કામ કરે છે. ક્વેશ્ચન નંબર 50, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને શું કહે છે? અપગ્રેડ. આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરું જોજો. જો તમે 2-3 વાર રિવિઝન કરશો તો એમાં બધા ક્વેશ્ચન તમને સારી રીતે સમજાઈ જશે. અને એમાંથી જો 400 માર્કની આખી સિરીઝ તમે 2 પાર્ટમાં જોશો, તેમાં 20 થી 22 માર્ક્સના તમારા સવાલો કવર થઈ જશે. ક્વેશ્ચન નંબર 51, નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? તો કયું નામ આપવામાં આવે છે? ન્યૂ ફોલ્ડર. ક્વેશ્ચન નંબર 52, કોમ્પ્યુટર મેમરીમાં નાનામાં નાનો એકમ કયો છે? તો નાનામાં નાનો કયો એકમ છે? બીટ. 53, નીચેનામાંથી કયો પ્રોટોકોલ ઈમેલ ફેસિલિટી માટે ઉપયોગી છે? તો આમાં કયો છે? SMTP. SMTP એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એ મેલની ફેસિલિટી માટે ઉપયોગી છે. ક્વેશ્ચન નંબર 54, એમએસ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય છે? ક્વેશ્ચન નંબર 54નો જવાબ આવશે ફોર્મેટિંગ ટૂલબારનો. ક્વેશ્ચન નંબર 55, નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? આમાંથી કયો ઈમેલ ક્લાયન્ટ છે? આઉટલુક એક્સપ્રેસ. ક્વેશ્ચન નંબર 56, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો હોસ્ટ નેમ પછી કયું આવે? ડોટનું નિશાન આવે, કે gmail.com એ રીતે ડોટનું નામ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 57, એક નિબલ, આમાં એકચ્યુઅલી વિદ્યાર્થીઓ ખાસ કન્ફ્યુઝ થાય છે. સો એક નિબલ બરાબર કેટલા થાય? 4 બીટ. એક બાઇટ બરાબર 8 બીટ. તેમાં એવું બી પૂછી શકે કે 2 નિબલ બરાબર 8 બીટ, અથવા તો 1 બાઇટ બરાબર કેટલા નિબલ? તો 2 નિબલ આવે. ક્વેશ્ચન કોઈ બી રીતે પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 58, કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? તો જમણી બાજુના અક્ષરો. ક્વેશ્ચન નંબર 59, નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? તો સ્પીકર છે, પ્રિન્ટર છે, પ્લોટર છે. પ્લોટર એક જાતનું બહુ મોટું કહી શકાય કે જાયન્ટ પ્રિન્ટર હોય છે, કે જેમાં ફ્લેક્સ બેલન એવું બધું પ્રિન્ટ થઈને નીકળે છે. ટ્રેક બોલ છે એ એકચ્યુઅલી ગેમિંગ માટે અને એના માટે ઉપયોગી થાય છે, તો એ આઉટપુટ ડિવાઇસ નથી પણ ઇનપુટ ડિવાઇસ છે. ક્વેશ્ચન નંબર 60, કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ થાય છે? તો 8, એટલે કે 1 બાઇટ. ક્વેશ્ચન નંબર 61, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ISDN? તો આનો આન્સર આવશે ઓપ્શન એ, ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ ડિજિટલ નેટવર્ક. ક્વેશ્ચન નંબર 62, 1 બાઇટ બરાબર કેટલા બીટ? તો 1 બાઇટ બરાબર 8 બીટ.
क्वेश्चन नंबर 63, નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો વિન્ડોઝમાં એક ફેસિલિટી આવે છે ડિસ્ક ક્લીનઅપ, કે જેનાથી તમે ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકો છો. ક્વેશ્ચન નંબર 64, નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? આ તો કોઈ આ જવાબ કોઈનો ખોટો નહીં પડે. કઈ છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ? એન્ડ્રોઈડ. 65, વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? તો એને શું કહેવામાં આવે છે? પ્લગઇન કહેવામાં આવે છે, કે જે વેબ બ્રાઉઝરમાં સીધો ઇન્સ્ટોલ થઈને તેને ઉપયોગ કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 66, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પીએનજી? તો પીએનજીનું પૂરું નામ શું છે? પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ક્વેશ્ચન નંબર 67, કમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ક્યાંથી નવા ફોન્ટ દાખલ થશે? કંટ્રોલ પેનલમાંથી, કે ત્યાં કંટ્રોલ પેનલમાં એક ફોન્ટનો ઓપ્શન હોય છે. એક મિનિટ તમને બતાવી દઉં. અહીંયા ફોન્ટ, અહીંયા તમે ક્લિક કરો ફોન્ટ પર, તો ત્યાંથી ફોન્ટ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 68, એમએક્સ એક્સેલમાં દસ્તાવેજને શું કહે છે? તો એમએક્સ એક્સેલમાં દસ્તાવેજને સ્પ્રેડશીટ કહે છે. 69, એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો એક્સેસમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એમડીબી હોય છે. ક્વેશ્ચન નંબર 70, ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ડોલર કેલ. ક્વેશ્ચન નંબર 71, એમએસ વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને શું કહે છે? એડિટિંગ કહે છે. ક્વેશ્ચન નંબર 72, નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી. તો ઓબ્વિયસલી કંટ્રોલ પેનલ એ એસેસરીઝમાં નથી જોવા મળતું, બાકી કેલ્ક્યુલેટર, પેન, નોટપેડ એ બધું એમાં જોવા મળે છે. એસેસરી એટલે કે વધારાની વસ્તુ, ઉપયોગી. ક્વેશ્ચન નંબર 73, નીચેનામાંથી કયું ઓપન સર્વરનું, ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? તો અપાચે, અપાચે ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે. ક્વેશ્ચન નંબર 74, એમએસ વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો કયું હોય છે? ડીઓસી, એટલે કે ડોક. ક્વેશ્ચન નંબર 75, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ યુએસબી? તો એનું આ ક્વેશ્ચન બી વારે ઘડીએ પૂછાય છે. એનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. ક્વેશ્ચન નંબર 76, નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે? તો આમાં શું આવશે? કેલ્ક્યુલેટર, કે જે એસેસરીઝમાં એનો સમાવેશ થયેલો છે. વર્ડ અને એક્સેલ તો એ એમએસ ઓફિસના પાર્ટ છે. ક્વેશ્ચન નંબર 77, નીચેનામાંથી કયું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો. તો ઓબ્વિયસલી વર્ડ મીડિયા પ્લેયર એ કોઈ સાચો ઓપ્શન નથી, એવું કોઈ મીડિયા પ્લેયર આવતો નથી. ક્વેશ્ચન નંબર 78, એમએસ પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં ઓપ્શન ડી, સ્લાઇડ શો, હાઈડ સ્લાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પોતે પણ ગેસ કરી શકો છો, વિડીયોને પોઝ કરીને તમે થોડું વિચારવાનું કે આમાંથી કયો જવાબ સાચો હોય, પછી તમને ખબર પડશે કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. વિડીયો તમે પોઝ કરીને તમારી રીતે વિચારી શકો છો, અથવા તો નેટ પર સર્ચ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 79, બહોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે? તો આમાં એકચ્યુઅલી સાચો જવાબ કીબોર્ડ આવશે. માઉસ પણ ઇનપુટ ડિવાઇસ છે, પણ કીબોર્ડ એ બહોળા પ્રમાણમાં વપરાતું ઇનપુટ ડિવાઇસ છે. ક્વેશ્ચન નંબર 80, HTMLમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આમાં કયો સાચો જવાબ છે? વેબ બ્રાઉઝર. ક્વેશ્ચન નંબર 81, એમએસ એક્સેલમાં માહિતીને ચઢતા ક્રમમાં ગોઠવવા માટેનો શોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? તો એ જોવા મળે છે કયા મેનુમાં? ડેટા મેનુમાં. ક્વેશ્ચન નંબર 82, HTMLમાં આડી લાઇન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તેમાં કયા ટેગનો ઉપયોગ થાય છે? HR, એટલે કે હોરિઝોન્ટલ લાઇન. ક્વેશ્ચન નંબર 83, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ CSS? CSSનું ફૂલ ફોર્મ શું થાય છે? કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ.
અચ્છા, તમે સમજી શકો છો તો તમે હમણાં સુધી કમ્પ્યુટર વિષયની તૈયારી તો કરી છે, તો તમે પોતાના માટે આ એક મોક ટેસ્ટ સમજી શકો. તમને કેટલા ક્વેશ્ચન આમાંથી આવડે છે? ક્વેશ્ચન નંબર 84, નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે? તો એને શું કહે છે? એને કહે છે આઈપી એડ્રેસ, એટલે કે ઇન્ટરનલ પ્રોટોકોલ એડ્રેસ. ક્વેશ્ચન નંબર 85, એમએસ વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો આમાં ચોખ્ખી દેખીતી વસ્તુ છે કે બે, એક તો લેફ્ટ માર્જિન હોય, રાઇટ માર્જિન હોય, ટોપ માર્જિન હોય, બોટમ માર્જિન હોય, પણ સેન્ટર માર્જિન ના હોય. સાચો જવાબ છે ઓપ્શન સી, સેન્ટર. ક્વેશ્ચન નંબર 86, વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ ભાષા? HTML, એટલે કે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 87, નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો આ લેન, મેન, વેન ત્રણે દર્શાવે છે. મેં તમને પહેલાં સમજાવ્યું કે આ કેટલો એરિયા કવર કરે છે એના હિસાબથી લેનના પ્રકાર પડે છે. તમારો સાચો જવાબ શું આવશે આપેલ તમામ? ક્વેશ્ચન નંબર 88, ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? તો આમાં સાચો જવાબ આવશે ગુજરાત ઇન્ડિયા. જો તમે એને વિઝિટ ના કરેલો હોય તો આપણે એક વાર જોઈ લઈએ એને. હા, ગુજરાત સ્ટેટ પોર્ટલ જોવા લખેલું છે ને, ગુજરાત ઇન્ડિયા GOV.in. આમાં તમે ગુજરાતના બધા મંત્રાલય, જેટલી બી સ્કીમો ચાલે, બધી ઇન્ફોર્મેશન અહીંયાથી તમને મળી જશે. ઓકે, ચલો, તમારો સાચો જવાબ શું છે? ઓપ્શન બી, ગુજરાત ઇન્ડિયા .com. ક્વેશ્ચન નંબર 89, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આઈસી? આઈસીનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઓકે, ક્વેશ્ચન નંબર 90, આ એકચ્યુઅલી પહેલાની એક્ઝામમાં પૂછાય ગયેલો ક્વેશ્ચન છે, એટલે મેં અહીંયા મૂક્યું છે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ, આનું ફૂલ ફોર્મ યાદ રાખજો. કદાચ પૂછાય કે ભાઈ ઓજસનો ફૂલ ફોર્મ શું થાય છે? ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ફિલ્ડ એન્ટર કરવું ફરજિયાત નથી? તો આપણને બધાને ખબર છે કે માતાનું નામ ફરજિયાત છે, હાલનું સરનામું ફરજિયાત છે, મોબાઈલ નંબર ફરજિયાત છે. તો જેણે સાયબર કેફેમાં જઈને ડાયરેક્ટ ફોર્મ ભરાયા હોય એમને કદાચ એવું લાગે કે ભાઈ માતાનું નામ ફરજિયાત નહીં હોય, પણ આમાં એકચ્યુઅલી જવાબ શું આવશે? બી, કે ભાઈ હાલનો ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી. એટલે આમાં ખાસા લોકો કન્ફ્યુઝ થઈ શકે છે કે ભાઈ બધાને કદાચ જેણે નામ વાંચ્યું એને એવું લાગે કે માતાનું નામ ફરજિયાત નહીં હોય, ઈમેલ એડ્રેસ વગર તો ચાલે જ નહીં હમણાં. પણ સાચો જવાબ છે ઓપ્શન બી, 3, ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી. ક્વેશ્ચન નંબર 91, લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? WC, વર્ડ કાઉન્ટ. ચલો, 90, ક્વેશ્ચન નંબર 92, ડીએમએસનું પૂરું નામ શું છે? ડીએમએસનું પૂરું નામ શું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ક્વેશ્ચન નંબર 93, એમએસ વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ડ્રોપ કેપ્સ. તમે જો વર્તમાન પત્ર એટલે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર એવા જોતા હશો, તેમાં જે પહેલો પેરેગ્રાફ હોય એનો પહેલો અક્ષર બહુ મોટો કરવામાં આવે છે, એ બસ આ સુવિધા એટલે કે ડ્રોપ કેપ્સથી મોટો કરવામાં આવે છે, જે અક્ષર પ્રથમ અક્ષર મોટો કરી દેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 94, કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? તો કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? MIPS, મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. ક્વેશ્ચન નંબર 95, કમ્પ્યુટરમાં વપરાતી JPG ફાઇલનું પૂરું નામ જણાવો. તો JPG ફાઇલનું પૂરું નામ શું છે? અહીંયા સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. જે હમણાં જ એક્ઝામ થઈ ગઈ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં, કમ્પ્યુટરમાં JPGના બે ક્વેશ્ચન હતા કે ભાઈ JPG એ સાની ફાઇલ છે, એટલે કે કઈ ફાઇલ તરીકે યુઝ થાય છે? તો એક તો ઇમેજ, અને બીજો ક્વેશ્ચન હતો એનું ફૂલ ફોર્મ કે જે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ્સ ગ્રુપ. ક્વેશ્ચન નંબર 96, ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? ઓપન સોર્સ એટલે, પહેલાં તો ઓપન સોર્સ એટલે બધાના માટે ઓપન છે, એનો સોર્સ કોડ પણ તમે જોઈ શકો છો, એ લોકોએ જે કોડિંગ કર્યું છે અને એમાં સુધારા વધારા કરીને પોતાની રીતે પણ તેનો ઉપયોગ કરી શકે છે, એટલે એનો કોઈ ચાર્જ નથી હોતો. તો ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે. એમાં કદાચ જો ઓપ્શનમાં યુનિક્સ હોય તો તમે યુનિક્સ પણ લખી શકો છો. ક્વેશ્ચન નંબર 97, નીચેનામાંથી કયું સોફ્ટવેર
ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે. તો આમાં ઓપ્શન આવશે કોરલ ડ્રો, કારણ કે એક્સેલ અને પાવરપોઈન્ટ બંને એમએસ ઓફિસનો ભાગ છે. ક્વેશ્ચન નંબર 98, શેની સહાયથી અન્યત રહેલા તજજ્ઞ એટલે કે એક્સપર્ટને જોઈ કે સાંભળી શકીએ છીએ? તો વિડીયો કોન્ફરન્સિંગના ઓપ્શનથી આપણે એને જોઈ કે સાંભળી શકીએ છીએ. વિડીયો કોન્ફરન્સિંગ એકચ્યુઅલી ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ ઇન્ડિયામાં બેઠા હોય સોફ્ટવેર કંપની, એમના ક્લાયન્ટ યુએસએ, યુકે, યુરોપ કોઈ જગ્યા હોય, તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ પોતાની ઇન્ફોર્મેશનનો અપલે કરી શકે છે, પોતાને સમજાવી શકે છે અને બધું શક્ય છે. ક્વેશ્ચન નંબર 90, જીટીયુ એટલે કે જીટીયુનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. ક્વેશ્ચન નંબર 100, ઉબુન્ટુ લિનક્સમાં એમવી કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે? તો ફાઇલને અન્યત્ર ખસેડવા, યસ, ફાઇલની નકલ કરવા માટે, હા, ડિરેક્ટરીનું નામ બદલવા માટે, હા, તો ઉપરના બધા જ ક્વેશ્ચન. તો મિત્રો આ ક્વેશ્ચન ધ્યાનથી જોજો વિડીયો પૂરો થાય ત્યાં સુધી, એના પછી આપણે મોક ટેસ્ટ રાખીશું. તો જે જવાબ છે બરાબરને યાદ કરજો અને પોતાનું મૂલ્યાંકન કરજો કે ભાઈ 25માંથી તમે કેટલા સાચા પાડી શકો છો. ક્વેશ્ચન નંબર 101, નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે? તો એક્સેલ, વર્ડ, ના, તો જવાબ શું આવશે? માયા. ક્વેશ્ચન નંબર 102, આઈડીઈનું પૂરું નામ જણાવો. તો અહીંયા આઈડીઈનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ક્વેશ્ચન નંબર 103, ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યુટરની ભેટ ધરી હતી? મિની કમ્પ્યુટર, ના, માઇક્રો કમ્પ્યુટર, ના, સુપર કમ્પ્યુટર, ના, તો આમાં શું આવશે? એ કંઈ નથી, ભારતે કોઈ નવીન કમ્પ્યુટર એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ આપ્યું નથી. ક્વેશ્ચન નંબર 104, નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? તો વર્ડ, ના, બાકીના ત્રણ એસક્યુએલ, એમઆઈએસક્યુએલ બેઝ, એ બધા ડેટાબેઝ પ્રોગ્રામ છે. વર્ડ એક ડોક્યુમેન્ટ પ્રોસેસિંગ એટલે કે ટેક્સ્ટ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. ક્વેશ્ચન નંબર 105, કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે? તો કમ્પ્યુટર મોનિટરને શું કહેવાય છે? VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 106, એસક્યુએલનું પૂરું નામ શું છે? એસક્યુએલનું પૂરું નામ શું છે? સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, એ આઈબીએમએ ડેવલપ કરી હતી. ક્વેશ્ચન નંબર 107, કમ્પ્યુટરની મેમરીના એકમને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે કે સૌથી મોટી પહેલાં, ઉતરતા ક્રમમાં સૌથી મોટી પહેલાં, તો કઈ આવશે? ટીબી પછી એમબી, જીબી, ના, એમબી પછી જીબી, ના, ટીબી પછી જીબી પછી એમબી પછી કેબી, હા, ટેરાબાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ ને કિલોબાઇટ. ડન, ઓકે, ઓપ્શન સી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 108, નીચેનામાંથી કયું સાચું નથી? ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં મળે છે? હા, રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે? હા, ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે? ના, રાઇટ ક્લિક દબાવીને એમ્પ્ટી રિસાયકલ બિન ચયન કરતા એકવારમાં તે ક્લિયર થઈ જાય. હા, એટલે કે ફાઇલોને, ઓપ્શન સી, ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાતી નથી. જ્યાં સુધી ફાઇલ રિસાયકલ બિનમાં છે, દેટ મીન્સ કે તમારી હાર્ડ ડિસ્કમાં પણ છે, તે જગ્યા રોકશે. તો ઓપ્શન સી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 109, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? તો વિન્ડોઝ એનટી એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, પેજ મેકર એપ્લિકેશન સોફ્ટવેર છે, એમએસ ઓફિસ એપ્લિકેશન સોફ્ટવેર છે, ફોટોશોપ એપ્લિકેશન સોફ્ટવેર છે. વિન્ડોઝ એનટી એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝની, જે એનટીનું ફૂલ ફોર્મ થાય છે ન્યૂ ટેકનોલોજી. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 110, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ પીડીએફ? પીડીએફનું ફૂલ ફોર્મ શું થાય છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ક્વેશ્ચન નંબર 111, કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? તો આમાં સાચો જવાબ શું આવશે આપણે જાણીએ છીએ? વિન જીપ. જો કદાચ ઓપ્શનમાં વિન રાર હોય તો તમે એ પણ ચૂઝ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 112, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો ડોઝ, હા છે, લિનક્સ, હા છે, વિન્ડોઝ, હા છે, ઓરેકલ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી, એક ડેટાબેઝનો સોફ્ટવેર છે. ક્વેશ્ચન નંબર 113 એટલે 113, રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના
કેવી રીતે ડિલીટ કરી શકાય છે? તો ઓપ્શન શું આવશે આમાં? સાચો જવાબ પ્રેસ શિફ્ટ ડિલીટ કી. તો એનાથી શું થશે, તમારી ફાઇલ રિસાયકલ બિનમાં નહીં રહે પણ ડાયરેક્ટ ડિલીટ થઈ જશે, તમને રિસાયકલ બિનમાં જોવા નહીં મળે. ક્વેશ્ચન નંબર 114, વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. હવે પહેલાં તો વર્ચ્યુઅલ મેમરી એટલે શું શું? ફોર એક્ઝામ્પલ રેમ. હવે રેમમાં જો તમારે સોફ્ટવેરમાં સોરી કમ્પ્યુટરમાં લોડ બહુ વધી જાય તો રેમ એ કદાચ હેન્ડલ ના કરી શકે, તો એ શું કરશે, હાર્ડ ડિસ્ક એટલે કે હાર્ડ ડ્રાઈવમાં જે સ્પેસ પડી છે એનો ટેમ્પરરી વર્ચ્યુઅલ મેમરી તરીકે એટલે કે એઝ અ રેમ તરીકે યુઝ કરશે. બરાબર. તો વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે શામાં સ્થિત હોય છે, તો હાર્ડ ડ્રાઈવમાં સ્થિત હોય છે. ક્વેશ્ચન નંબર 115, તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો? તો ઓબ્વિયસલી કંટ્રોલ પેનલ માઉસમાંથી. ઓકે, 116, આઈઈ એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર શું છે? તો ઓપ્શન એ જ સાચો જવાબ છે, તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે. કોના તરફથી છે? તો માઇક્રોસોફ્ટ તરફથી. તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે. હા, વિન્ડોઝ જાણવાનો છે. વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે, સાચો જવાબ છે. તો આપેલ તમામ, અહીંયા સાચો જવાબ શું આવશે, આપેલ તમામ સાચા છે. ઓકે, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ સીઆરટી? સીઆરટી આપણે જાણીએ છીએ, કેથોડ રે ટ્યુબ, એનો સાચો જવાબ છે, એનું ફૂલ ફોર્મ છે. ક્વેશ્ચન નંબર 118, સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી, અહીંયા એપ્લિકેશનમાંથી પૂછ્યું. ફોર એક્ઝામ્પલ વર્ડ ડોક્યુમેન્ટમાં 3-4 ડોક્યુમેન્ટ છે, તેમાં સક્રિય વિન્ડો કે એટલે કે એક ડોક્યુમેન્ટ, નહીં કે આખી વર્ડ એપ્લિકેશન, તો અહીંયા શું આવશે, ઓપ્શન છે કંટ્રોલ F4. ક્વેશ્ચન નંબર 119, નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું હોય છે? તો નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન હોય છે TXT. DOC એ વર્ડ ડોક્યુમેન્ટ હોય છે, HTML એ HTML ડોક્યુમેન્ટ હોય છે, TIFF લગભગ એ ઇમેજ ફાઇલનું હોય છે, ટેક ઇમેજ ફોર્મેટ એવું કહેવાય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 120, MS વિન્ડોઝ OSનો પ્રારંભ ક્યારે થયો હતો? તો MS વિન્ડોઝ OSનો પ્રારંભ થયો હતો 1985માં. ક્વેશ્ચન નંબર 121, 1024 બીટ્સ એટલે ખાલી જગ્યા, તો 1 KB, આપણે તરત જ જોઈને શું લખી નાખીશું, હા ભાઈ 1024 બીટ્સ એટલે 1 KB, તો ના, એકચ્યુઅલી અહીંયા શું લખ્યું છે, બીટ્સ લખ્યું છે, નહીં કે બાઇટ્સ. તો અહીંયા આમાંથી કોઈ બી ઓપ્શન સાચો નથી. અહીંયા જો એવું લખ્યું હોય કે ભાઈ 1024 બાઇટ બરાબર, તો 1 KB આવશે. 1024 MKB બરાબર 1024 MB આવશે. ક્વેશ્ચન નંબર 122, વેનનું પૂરું નામ શું છે? વેનનું પૂરું નામ શું થશે, વાઇડ એરિયા નેટવર્ક, જે મોટેભાગે 100 કિલોમીટરથી વધારે અંતર કવર કરતો હોય છે. ઇન્ટરનેટ બી એક વાઇડ એરિયા નેટવર્ક કહી શકીએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 123, 123, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો અહીંયા શું આવશે, URL એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ફોર એક્ઝામ્પલ તમે એડ્રેસ બારમાં જે google.com આપણે લખીએ છીએ એ ગૂગલનો URL કહેવાય, એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, એ એનાથી તમે ગૂગલ લખવાથી પર્ટિક્યુલર જે પેજ ડિસ્પ્લે કરવાનો છે ડિસ્પ્લે થઈ જશે. ક્વેશ્ચન નંબર 124, 124, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સર્ચ એન્જિન નથી? ગૂગલ આ છે, યાહુ આ છે, બિંગ આ છે, માઇક્રોસોફ્ટનો કિંગ એવું કોઈ નથી. તો સાચો જવાબ શું આવશે, ઓપ્શન ડી, કિંગ. ઓકે, ક્વેશ્ચન નંબર 125, ઈમેલમાં CC નો અર્થ શું થાય છે? ઈમેલમાં CC નો અર્થ શું થાય છે, કાર્બન કોપી. એટલે કે કાર્બન કોપીનો શું મતલબ, કે તમે ટુમાં જે માણસે નાખશો સેમ ઇન્ફોર્મેશન તમે CC માં રાખેલા માણસ જોડે બી શેર કરવા માંગો છો, નહીં આપણે જે પેજની નીચે કાર્બન રાખીએ છીએ કાર્બન પેપર, તો ઉપર જે લખીએ નીચે લખાઈ જાય છે, એટલે એને કાર્બન કોપી કહે છે, કે અહીંયા ટુમાં જે હશે એ CC વાળાને પણ મળશે. ક્વેશ્ચન નંબર 126, ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, વિન્ડો XP છે, લિનક્સ છે, ઉબુન્ટુ હા છે, એપલ એ કંપનીનું નામ છે, કોઈ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. ક્વેશ્ચન નંબર 127, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ HTTP? તો HTTPનું ફૂલ પૂરું નામ શું થાય છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને HTTP ને એકચ્યુઅલી ઇન્ટરનેટનું હાર્ટ એટલે કે હૃદય પણ કહેવામાં આવે છે.
ક્વેશ્ચન નંબર 128, વિદ્યાર્થીઓના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? વર્ડમાં તો આપણે સ્ટોર કરીએ છીએ ના, પાવર પોઈન્ટ રાઈટ નહીં, પણ સાચો જવાબ શું છે? એક્સેસ. ક્વેશ્ચન નંબર 129, ઓસીઆરનું પૂરું નામ શું છે? તો ઓસીઆરનું પૂરું નામ શું છે? ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ઓપ્ટિકલ એટલે અહીંયા પ્રકાશ થાય છે, ઓપ્ટિકલ જે મિનિંગ છે, ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ક્વેશ્ચન નંબર 130, બીજી શ્રેણીના કમ્પ્યુટરનો મુખ્ય આધાર શું હતો? બીજી શ્રેણીના કમ્પ્યુટરનો મુખ્ય આધાર હતું ટ્રાન્ઝિસ્ટર. ચલો ક્વેશ્ચન નંબર 131, સીપીયુનું પૂરું નામ શું છે? આ તો બધાને આવડે છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ક્વેશ્ચન નંબર 132, કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? તો કયા બે આંકડાઓને ઓળખે છે? 0 અને 1, એટલે કે બાઇનરી. તમે કોઈ પણ માહિતી કમ્પ્યુટરમાં સ્ટોર કરો તો યુઝર ઇન્ટરફેસ એટલે યુઝરને સમજવા માટે એક ડિસ્પ્લે હોય છે, પણ કમ્પ્યુટરમાં જે ડિજિટલ માહિતી તે બાઇનરીમાં કન્વર્ટ થઈ જાય, જેને પર જેના ઉપર કેલ્ક્યુલેશન કમ્પ્યુટર કરી શકે છે. કમ્પ્યુટર બાઇનરી ભાષાને જ ઓળખે છે. ક્વેશ્ચન નંબર 133, વિકિપીડિયા શું છે? તો વિકિપીડિયા એક વિકી નામના છોકરાની જે પ્રેમમાં જે પીડાય છે એની કથા છે. સોરી, એ હું મજાક કરું છું. અહીંયા સાચો જવાબ શું આવશે? વિકિપીડિયા એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિશ્વકોશ છે. દરેક જણે વિકિપીડિયાની વેબસાઇટ તો એક્સેસ કરી લીધી, તેમ છતાં આપણે અહીંયા જોઈ લઈએ કે વિકિપીડિયા શું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વિકિપીડિયામાં તમને દરેક વસ્તુ મળી જશે. હું તો પ્રિફર કરીશ કે કદાચ તમારે જો એક્ઝામ આપવા જવાનું એના પહેલાં ગુજરાત જે વિકિપીડિયામાં ગુજરાતનો પેજ આપેલો છે એ તમે એકવાર વાંચી જાઓ, તો બી એમાંથી તમને બહુ બધી માહિતી મળશે. ફોર એક્ઝામ્પલ, આ તમે જુઓ, આખો એક પેજ તમે એકવાર રિફર કરી જાઓ, તેમાં બધી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ, જ્યાં તમે કેપિટલ શું છે, તમારા શું કહેવાય, બોર્ડર ગુજરાતની કોને કોને લાગે છે, પછી ઇકોનોમી વિશે માહિતી મળી જશે, જો ઇન્ડસ્ટ્રિયલ સિવિલાઇઝેશન આવી જશે. અહીંયા પછી તમે ખાલી જુઓ તો તમને કેટલું મળે, જુઓ કે એનું ફોર્મેશન ગુજરાતનું ક્યારે થયું, પછી કેપિટલ શું છે, હમણાં જિલ્લા કેટલા છે, હમણાં ગવર્નર કોણ છે, ચીફ મિનિસ્ટર, લેજિસ્લેચર, પછી લોકસભામાં સીટો કઈ છે, રાજ્યસભામાં ગુજરાત હાઈકોર્ટમાં કોણ છે, પછી જો આપણે ટોટલ જીડીપી કેટલો છે એનો, બહુ બધી માહિતી વિકિપીડિયામાંથી મળી જાય. જો અહીંયા તમે એન્શિયન્ટ હિસ્ટ્રીમાં જુઓ તો ઇન્ડસ વેલીનું કવર થઈ જાય છે. એટલે ફોર એક્ઝામ્પલ, જો તમે બધું વાંચી ના શક્યા હોય તો તમે આ પેજ બી વાંચી જાઓ તો તમને ખાસું એવું કવરિંગ અહીંયાથી મળી જશે. વિકિપીડિયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો બેક ટુ પેવેલિયન. ક્વેશ્ચન નંબર 134, કમ્પ્યુટર ટર્ન ઓફ કરતા ડેટા સેવ ક્યાં રહે છે? તો કમ્પ્યુટર ટર્ન ઓફ કરતા ડેટા ક્યાં રહે છે? હાર્ડ ડિસ્ક, એટલે કે હાર્ડ ડિસ્કને શું કહેવામાં આવે છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવામાં આવે છે. જો રેમ એ શું છે? પ્રાઇમરી સ્ટોરેજ, એટલે કે પ્રાઇમરી મેમરી છે. હાર્ડ ડિસ્ક સેકન્ડરી છે. અને જો તમને શું કહેવાય, પેન ડ્રાઈવનું પૂછવામાં આવે, યુએસબી ફ્લેશ ડ્રાઈવ, તે ટર્શિયરી, એટલે કે ત્રીજા પ્રકારની. ઓકે, ક્વેશ્ચન 135, પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય છે? અવાજ, હા, સમય, ચિત્ર, એટલે કે અહીં આપેલા બધા જ. ક્વેશ્ચન નંબર 136, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ આઈએસપી? અહીંયા આઈએસપીનું પૂરું નામ શું આવશે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એટલે કે જે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જીટીપીએલ છે, પછી બીજા જે બી સર્વિસ પ્રોવાઈડર હોય એ બધા શું કહે છે? ઇન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરતા અમને શું કહે છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, જેમ મોબાઈલ ડેટા, એરટેલ, વોડાફોન, એ બધા બી આઈએસપી કહેવાય. ક્વેશ્ચન નંબર 137, જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ત્રણ કી સાથે દબાવવામાં આવે છે? તો કંટ્રોલ અલ્ટ ડિલીટ સાથે દબાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 138, માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે છે? તો માઉસની ક્લિક બદલવા માટે ક્યાં જવું પડે છે? કંટ્રોલ પેનલમાં. ક્વેશ્ચન નંબર 139, પોઈન્ટરને સેના ઉપર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે, તો એને ક્યાં? હાઇપરલિંક પર. વિદ્યાર્થી મિત્રો, હજી બી તમને એ જણાવવા માગું છું કે જો તમારો આખો સિલેબસ હજી કમ્પ્લીટ ના થઈ ગયો હોય તો કોમ્પ્યુટરને તમે સૌથી પહેલાં પ્રેફરન્સ આપી શકો છો, કે 25 માર્કના ક્વેશ્ચન આપવા આવવાના છે અને સૌથી ઓછી મહેનતમાં વધુમાં વધુ માર્ક્સ એમાં કવર થઈ શકે છે. આ વિડીયોને તમે 2-3 વાર જોશો તો બધા જ ક્વેશ્ચન તમને ક્લિયર થઈ જશે. ક્વેશ્ચન નંબર 140,
વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ VLSI? VLSI એટલે વેરી લાર્જ સ્કેલ, સોરી વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એકચ્યુઅલી જે મધરબોર્ડમાં બહુ નાની 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 ચિપ જે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે એ એના માટે જ છે, વી વેરી લાર્જ ઇન્ટિગ્રેશન. ક્વેશ્ચન નંબર 141. ટાસ્કબારની જરૂર ના જણાય તો ખાસગી ઓપ્શન પસંદ કરવું પડે. કયું ઓપ્શન પસંદ કરવું પડે? ઓટો હાઇડ ધ ટાસ્કબાર. અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા રાઇટ ક્લિક કરી ટાસ્કબારમાં રાઇટ ક્લિક કરી ઓપ્શન આવે છે ઓટો હાઇડ, કે જ્યારે જરૂર ના થાય ઓટો હાઇડ થઈ જશે અને ત્યાં માઉસ તમે લઈ જાઓ તો ફરી ઓપન થઈ જશે. ક્વેશ્ચન નંબર 142. કમ્પ્યુટર માટેની આઈસી ચિપ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? તો કમ્પ્યુટર માટેની આઈસી ચિપ એટલે કે ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચિપ્સ શેની બનેલી હોય છે? સિલિકન ધાતુની બનેલી હોય છે. ક્વેશ્ચન નંબર 143. ચેક ઉપર જોવા મળતા માઇકર કોડનું આખું નામ શું હોય છે? તો ચેક ઉપર જોવા મળતા માઇકર કોડનું આખું નામ શું હોય છે? મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકગ્નિશન. ક્વેશ્ચન નંબર 144. વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? એ હતું મોઝેઇક. એ મોઝેઇક બ્રાઉઝર પછી બીજી કંપનીની સ્પર્ધામાં ટકી નહીં શક્યું એટલે હમણાં એટલો બધો ફેમસ નથી. ક્વેશ્ચન નંબર 145. એમએસ વર્ડ ફાઇલની પ્રિન્ટ લેતા વખતે બાઇન્ડિંગ સાઇટની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે કયા માર્જિનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં લેફ્ટ રાઇટનો બ્લાઇન્ડ બેન્ડરનો અહીંયા કયું આવશે? ગટર માર્જિન. ગટર માર્જિન એટલે કે બાઇન્ડિંગ સાઇટ તમે જે જગ્યા છોડવા માંગો છો ત્યાં તમે એટલી સ્પેસ મેન્શન કરશો. ક્વેશ્ચન નંબર 146. એમએસ એક્સેલ પાવર પોઈન્ટમાં મહત્તમ કેટલું ઝૂમ કરી શકાય છે? તો એમએસ એક્સેલ અને પાવર પોઈન્ટમાં મહત્તમ 400 એટલે કે 400% ઝૂમ કરી શકાય છે. અને કદાચ તમને જો ક્વેશ્ચન પૂછાય કે નાનામાં નાનું ઝૂમ કેટલું કરી શકાય છે તો જવાબ આવશે 10. ક્વેશ્ચન નંબર 147. એમએસ વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે? તો આપણે બધા જાણીએ છીએ 3. એક તો તમે ફાઇલને શું કહેવાય ત્યાંથી ફાઇલ મેનુમાંથી સેવ કરી શકો, એને સેવ એસ કરી શકો અને કંટ્રોલ એસ. ક્વેશ્ચન નંબર 148. ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે? તો ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે? સબ ફોલ્ડર કહે છે. ક્વેશ્ચન નંબર 149. એમએસ વર્ડમાં મહત્તમ કેટલું ઝૂમ કરી શકાય છે? ઝૂમ એટલે તમે વિદ્યાર્થી તો સમજો છો ને કે હમણાં જેટલું દેખાય છે એનાથી વધારે, બરાબર? તો એમએસ વર્ડમાં કન્ફ્યુઝ નહીં થવાનું, શું કહેવાય, પાવર પોઈન્ટ અને એક્સેલમાં 400% અને એમએસ વર્ડમાં 500% સુધી ઝૂમ કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 150. ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ડિરેક્ટરી. અને અંદર ડિરેક્ટરીની અંદર રહેલા બીજા ફોલ્ડરને સબ ડિરેક્ટરી. જે રીતે ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર, ડિરેક્ટરીની અંદર સબ ડિરેક્ટરી. ક્વેશ્ચન નંબર 151. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે? તો ગૂગલના કંપની છે, જીમેલ ઈમેલ છે, ગૂગલ ડ્રાઈવ એ શું કહેવાય ક્લાઉડમાં સ્પેસ છે, તમે ડોક્યુમેન્ટ મૂકી શકો છો, છે ગૂગલ ક્રોમ. એ સૌથી હમણાં લોકપ્રિય વેબ બ્રાઉઝર છે. આ ક્વેશ્ચન મિત્રો ધ્યાનથી જોજો કે તમે પોતાનું મૂલ્યાંકન તમે મોક ટેસ્ટમાં કરી શકો, જે આપણે છેલ્લે લઈશું 25 ક્વેશ્ચન સાથે. આ 200 ક્વેશ્ચનમાંથી જ આપણે 25 ક્વેશ્ચન લઈશું, કે જેમાંથી અમુક અઘરા અને અમુક મધ્યમ હશે. ક્વેશ્ચન નંબર 152. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે? અપલોડ. ના, અપલોડ કોને કહે? કે જ્યારે તમારે માહિતી ઇન્ટરનેટ પર ચડાવવાની હોય, નાખવાની હોય. ડાઉનલોડ, યસ ડાઉનલોડ ઓપ્શન છે. બેકઅપ કોને કહેવાય? બેકઅપ એટલે તમારા શું કહેવાય ડેટાને સિક્યોર રીતે મૂકવા માટેને બેકઅપ કહે. બેકઅપ લીધા પછી જ્યારે ફરી એને મૂકવાનું હોય ત્યારે એને શું કહેવાય? રિસ્ટોર કહેવાય. ત્યાં સાચો જવાબ શું છે? ડાઉનલોડ. ક્વેશ્ચન નંબર 153. વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે? તો કયો જવાબ આવશે? હોમ પેજ. ક્વેશ્ચન નંબર 154. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તો ઓબ્વિયસલી જવાબ આવશે હાઇપરલિંક. તમે હાઇપરલિંક પર ક્લિક કરો તો એ લિંકની નીચે જે એડ્રેસ કોડિંગમાં એટલે કે HTML ભાષામાં સેટ કરવામાં આવશે એ પેજ પર તમને રિલોકેટેડ નેવિગેટ કરશે. ક્વેશ્ચન નંબર 155. વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે? જેવી તમે પહેલાં કીધું URL એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ફોર એક્ઝામ્પલ આપણે google.co.in લખીએ છીએ તો google.co.in શું છે? URL છે ભાઈ, યુનિફોર્મ રિસોર્સ લોકેટર.
ચલો ક્વેશ્ચન નંબર 156. ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોણા વડે જોડાયેલી હોય છે? તો આમાં અગેન જવાબ આવશે હાઇપરલિંક. હાઇપરલિંકથી જોડાયેલી હોય તો જ તમે ત્યાં નેવિગેટ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 157. abc@gmail.com માં ડોટ કોમ શું છે? પહેલાં તો એબીસી શું છે? તો એબીસી છે યુઝર નેમ, ઓપ્શન નીકળી ગયો. જીમેલ શું છે? તો જીમેલ શું છે? સર્વિસ પ્રોવાઈડર અથવા તો હોસ્ટ નેમ બી તમે કહી શકો છો. હવે ડોટ કોમ શું છે? તો ડોટ કોમ શું આવશે? ડોમેન નેમ છે, એક્સટેન્શન નહીં આવે અહીંયા. શું આવશે? ડોમેન નેમ. ઓકે, ક્વેશ્ચન નંબર 158. ઈમેલમાં એડ્રેસની શરૂઆત કોના વડે થાય છે? તો આપણે બધા જાણીએ છીએ કે ઈમેલમાં એડ્રેસની શરૂઆત, ઈમેલ એડ્રેસની શરૂઆત શાથી થાય છે? યુઝર નેમથી થાય છે. ચલો 159. રેમનું પૂરું નામ શું છે? તો રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, ક્વેશ્ચન નંબર 160. એમએસ વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન હોય છે? ટાઇટલ બાર એટલે કે સૌથી ઉપર જ્યાં તમારી ફાઇલનું નામ લખેલું છે એને ટાઇટલ બાર કહેવાય. તેમાં જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટનો છે, એટલે કે જેનાથી આપણે વિન્ડોને ક્લોઝ કરીએ છીએ, જેનાથી રિસ્ટોર અથવા મેક્સિમાઇઝ કરીએ છીએ અને મિનિમાઇઝ કરીએ છીએ. એટલે ટોટલ કેટલા બટન થયા? 3. મિનિમાઇઝ, શું કે મેક્સિમાઇઝ અથવા રિસ્ટોર અને ક્લોઝ બટન. ક્વેશ્ચન નંબર 161. એમએસ વર્ડ ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે કંટ્રોલ એન્ડ. ક્વેશ્ચન નંબર 162. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ www? www નું ફૂલ ફોર્મ શું છે? વર્લ્ડ વાઇડ એપ, વેબ. ચલો ક્વેશ્ચન નંબર 163. એમએસ વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? તો સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? 8ની. ક્વેશ્ચન નંબર 164. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? બરાબર, અહીંયા કયો દર્શાવે છે? લેન્ડસ્કેપ હા, પોર્ટ્રેટ હા, ફિક્સ્ડ ના. ઓકે, તો જવાબ શું આવશે? એ અને બી બંને. લેન્ડસ્કેપ એટલે કે આડું અને પોર્ટ્રેટ એટલે કે ઊભું. ક્વેશ્ચન નંબર 165. નીચેનામાંથી કયો એક્સટેન્શન એપ્લિકેશન પ્રોગ્રામના ફાઇલ નેમનું છે? એપ્લિકેશન પ્રોગ્રામ એટલે કે જેના પર ડબલ ક્લિક કરીને પ્રોગ્રામ તમે ચાલુ કરી શકો. તો કયું? exe. આપણે જે બી ગેમ કેવું હોય છે બરાબર, ડેસ્કટોપમાં યુઝ કરવા માટે અથવા તો કોઈ ડેસ્કટોપ સોફ્ટવેર હોય, ફોર એક્ઝામ્પલ ટેલી કેવું, તેને લાસ્ટમાં exe છે કે જેના પર ક્લિક કરવાથી મેઇન પ્રોગ્રામ ચાલુ થાય. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ, exe. ક્વેશ્ચન નંબર 166. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ ftp? ત્યાં શું આવશે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ક્વેશ્ચન નંબર 167. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી છે? ત્યાં કયો આવશે? USB, એટલે કે પેન ડ્રાઈવ ને ફ્લેશ ડ્રાઈવ ને એ બધું. એમાં તમે ડાયરેક્ટ ક્લિક પ્લગ એન્ડ પ્લે જેવું છે, પ્લગ કરવાનું, તરત ડેટા ટ્રાન્સફર કરવાનું, તમારે કંઈ ડ્રાઈવર ને બધું ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 168. એમએસ વર્ડમાં શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે. કઈ શોર્ટકટ કી? તો કંટ્રોલ F2. કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને જોઈ શકાય છે? કંટ્રોલ F2. ઓકે, ક્વેશ્ચન નંબર 169. એમએસ વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરશો? તો જો અહીંયા આખી એપ્લિકેશન લખ્યું, શું લખ્યું? એમએસ વર્ડ પ્રોગ્રામની બહાર, ત્યાં શું આવશે? Alt F4. કંટ્રોલ F4 ક્યારે યુઝ થશે? તો એક ડોક્યુમેન્ટ બંધ કરવું હોય તમારે, બરાબર. ક્વેશ્ચન નંબર 170. નીચેનામાંથી કોના દ્વારા ટેલિફોન લાઇન એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે જોડાણ કરે છે? તો અહીંયા કોણ આવશે ભાઈ? મોડેમ આવશે. ક્વેશ્ચન ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 171. એમએસ વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો એમાં શું જોવા મળે છે? ડોક્યુમેન્ટ 1. ક્વેશ્ચન નંબર 172. કમ્પ્યુટર નેટવર્કની ભાષામાં પીપીપી એટલે અહીંયા શું થશે? જવાબ સાચો જવાબ આવશે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. ક્વેશ્ચન નંબર 173. વિન્ડોઝ ડિલીટ કરેલી ફાઇલને શેમાં સૂચવે છે અથવા શેમાં સંગ્રહ કરે છે? ત્યાં શું આવશે? રિસાયકલ બીન. ક્વેશ્ચન નંબર 174. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ વાઈફાઈ? આ ક્વેશ્ચન એકચ્યુઅલી પૂછાય નહીં, કદાચ પૂછાઈ શકે. વાઈફાઈનું પૂરું નામ શું થાય છે? વાયરલેસ ફિડિલિટી. ફિડિલિટી મતલબ વિશ્વસનીયતા. ક્વેશ્ચન 175.
બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાયનરી પદ્ધતિમાં 0 અને 1, પણ ફૂલ કેટલા અંક હોય છે? તો 2 આવશે જવાબ. ક્વેશ્ચન નંબર 176, જીયુઆઈનું પૂરું નામ શું છે? તે જીયુઆઈનું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ક્વેશ્ચન નંબર 177, ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે? તો એનું શું છે? ALU. હવે કોઈ ક્વેશ્ચનને એકચ્યુઅલી એવું નહીં સમજવાનું કે આ ઇઝી છે એટલે નહીં પૂછાય. હમણાં જે કોમ્પ્યુટરની એક્ઝામ આઈટીઆઈ સુપરવાઇઝરની થઈ કમ્પ્યુટર ગ્રુપમાં, એમાં એકચ્યુઅલી સેવ કરવા માટેની શોર્ટકટ પૂછાઈ હતી, ફાઇન્ડ કરવા માટેની શોર્ટકટ પૂછાઈ હતી, ALUનો ફૂલ ફોર્મ પૂછાયો હતો. તો આપણે કદાચ આને એકદમ ઇઝી સમજીને જવા દઈએ, પછી ત્યાં જ આપણે કન્ફ્યુઝ થઈએ કે આમાંથી શું જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 178, 1 KB એટલે કેટલા બાઇટ? તો અહીંયા આવશે જવાબ 1024 બાઇટ. 179, ફક્ત વાંચી શકાય તેવી મેમરીને શું કહે છે? તો રેમ. એને શું કહે છે? રેમ એટલે કે રીડ ઓનલી મેમરી. એનું નામ જ સૂચવે છે કે તમે ફક્ત વાંચી શકો. ક્વેશ્ચન નંબર 180, કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો આ બધા આપણે જાણીએ છીએ કે માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. ક્વેશ્ચન નંબર 181, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ TCP? તો ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ક્વેશ્ચન નંબર 182, કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે? તો કમ્પ્યુટર નિયંત્રણ માટે શાનો ઉપયોગ થાય છે? કંટ્રોલ પેનલનો, કે ત્યાં કમ્પ્યુટરના જે બી ઉપયોગી ભાગ બધા હોય છે ત્યાંથી એનું નિયંત્રણ કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 183, ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું શું છે? સિસ્ટમ સોફ્ટવેર. ક્વેશ્ચન નંબર 184, વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર કયા વિકલ્પમાં જોવા મળે છે? તો એ કયા વિકલ્પમાં જોવા મળે છે? એસેસરીઝ. સોરી, આ ક્વેશ્ચન કદાચ રિપીટ થયો છે, તો એસેસરીઝમાં જોવા મળે છે. ક્વેશ્ચન 185, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ XML? XML નું પૂરું નામ શું છે? તો એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 186, MS Paint માં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? MS Paint માં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? BMP હોય છે, એટલે કે બીટ મેપ. ક્વેશ્ચન નંબર 187, નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કઈ છે? તો Ctrl N. આ વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનો બહુ ધ્યાનથી જોજો. હું કદાચ એવું બી બની શકે ક્વેશ્ચન બેઠો ના પૂછાય, પણ જો તમને ક્વેશ્ચન યાદ થશે તો તમે એ જવાબ જોડે આ ક્વેશ્ચનના ઓપ્શન એટલે સાચા જવાબને લિંક કરી શકશો. તો દરેક ક્વેશ્ચન ધ્યાનથી જોજો અને એના જવાબને યાદ રાખવાની કોશિશ કરજો. કદાચ તમને એવું કોઈ કન્ફ્યુઝન જણાય તો તમે નેટ પરથી સર્ચ મારી શકો છો, અને સર્ચ કર્યા પછી જે વસ્તુ તમારા મગજમાં લિંક થશે તમને જલ્દી યાદ રહેશે. ક્વેશ્ચન નંબર 188, સ્ક્રીન ક્લિયર કરવા માટેનો કયો ડોસ કમાન્ડ વપરાય છે? તો કયો ડોસ કમાન્ડ વપરાય છે? CLS. જો લિનક્સ માટે પૂછ્યું હોય તો ત્યાં ક્લિયર આવશે. લિનક્સમાં ક્લિયર આવે છે અને ડોસમાં CLS યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 189, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ ANSI? તો ANSI નું શું છે? અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ક્વેશ્ચન નંબર 190, વિન્ડોઝને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો મિનિમાઇઝ. એટલે મિનિમાઇઝ કરવાથી તમારી વિન્ડોઝ ક્લોઝ નથી થતી, ના કે એનો ડેટા જતો રહે છે. તમે ફરી એને ઓપન કરો તો એને એવા અવસ્થામાં સુષુપ્ત આવવા પડી રહ્યો છે. ચલો ક્વેશ્ચન નંબર 191, ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકટ બી વપરાય છે? ફાઇલને સેવ કરવા માટે Ctrl S વપરાય છે. 192, MS Word માં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? એટલે કે A4 છે, લેટર છે, એ તમે ક્યાંથી ચેન્જ કરી શકો? તે તમે ચેન્જ કરી શકો પેજ સેટઅપમાંથી. ક્વેશ્ચન નંબર 193, IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો IP એડ્રેસ હોય છે ટોટલ 32 બીટનું. ક્વેશ્ચન નંબર 194, MS Word માં અલગ અલગ શેપમાં શબ્દો કયા ઓપ્શનથી થાય છે? તો ઓપ્શન છે એ રહ્યો કયો? Word Art. ક્વેશ્ચન નંબર 195, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ બેઝિક? બેઝિક એક લેંગ્વેજ છે કે જેનું પૂરું નામ શું થાય છે? એ ઓપ્શન કયો આવશે? ઓપ્શન B. આ બી કદાચ પૂછાય છે કે હમણાં સુધી પૂછાયું નથી. બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ્સ. એકચ્યુઅલી સ્પર્ધા બહુ જબરજસ્ત હોય, એટલે કે કદાચ અમુક 20માંથી 5 ક્વેશ્ચન એકદમ અઘરા બી હોઈ શકે છે. હવે એકચ્યુઅલી આમાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, જો એ અઘરા ક્વેશ્ચનમાંથી તમારો એક ક્વેશ્ચન બી ખોટો પડે તો તમે જે સ્પર્ધા છે એમાં 2-3 હજાર નંબર પાછળ જતા રહો. તો કોમ્પ્યુટર એવું વિષય છે કે તમે ધારો તેમાં 25માંથી 23 ચોઈસ હશે તો 25 પણ લાવી શકો છો.
તો બસ અમારા જે 400 ક્વેશ્ચન હું મૂકવાનો છું, એ ક્વેશ્ચનને 2-3 વાર જોવાથી લગભગ તમારા 20-1 માર્ક તો પાક્કા થઈ જ જશે. કારણ કે મેં બહુ જ મહેનત કરીને ક્વેશ્ચન તૈયાર કર્યા છે અને એમાં મોટાભાગના જૂના ક્વેશ્ચન પૂછાયેલા ક્વેશ્ચન કવર થઈ ગયા છે. તો આને વારે ઘડીએ જોઈને તમારો નોલેજ વધારજો. ક્વેશ્ચન નંબર 196, દુનિયાના પહેલા નેટવર્ક આર્પાનેટનું પૂરું નામ શું છે? તો આર્પાનેટનું પૂરું નામ શું છે? એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. હા, કદાચ ક્વેશ્ચન એવું બી આવે છે કે ભાઈ દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક કયું હતું? તો તમને જો આ ક્વેશ્ચન ધ્યાનથી વાંચો તમે લખી શકો ભાઈ આર્પાનેટ. ક્વેશ્ચન નંબર 197, એમએસ વર્ડમાં છેલ્લે કરેલા ફેરફાર દૂર કરવા માટે કયો ઓપ્શન ઉપયોગમાં આવે છે? એમએસ વર્ડમાં છેલ્લે કરેલો ફેરફાર ઓફ ધ એકચ્યુઅલી એમએસ ઓફિસમાં દરેક જગ્યાએ એક્સેલ હોય પાવરપોઈન્ટ, તો તમે શાનો ઉપયોગ કરશો? અન્ડુનો, કંટ્રોલ ઝેડ. ક્વેશ્ચન નંબર 198, એમએસ એક્સેલમાં ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? એટલે કે શું કહેવાય, તમે જે તમારું સેલ કહેવાય એક્સેલમાં, એને સેલ કહે છે, એમાં તમે પહેલો અક્ષર કયો નાખશો તો એક્સેલને ખબર પડશે કે ભાઈ હવે જે આવશે ફોર્મ્યુલા હશે, નહીં કે નોર્મલ ટેક્સ. તો જવાબ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ, એટલે બરાબરનો સિમ્બોલ. ક્વેશ્ચન નંબર 199, કમ્પ્યુટરને કુલ કેટલી શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે? તો કમ્પ્યુટરને કુલ 5 શ્રેણીમાં, ધારો કે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ, ફોર્થ એન્ડ થર્ડ ફોર્થ, અને હમણાં 5મી જનરેશન છે એઆઈ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર છે. હવે છેલ્લો ક્વેશ્ચન, એના પછી આપણે મોક ટેસ્ટ ચાલુ કરીશું. તો જો કદાચ તમને કોઈ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન લાગતા હોય તો તમે ક્વેશ્ચન ફરીથી જોઈ શકો છો અને રિપીટ કરી રિવિઝન કરી શકો છો, અને મોક ટેસ્ટમાં 25માંથી 25 લાઈન તમારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કરી શકો છો. આ ક્વેશ્ચન સિરીઝ જે 200 માર્કની કવર થઈ ગયા પછી બીજા 200 માર્ક્સના ક્વેશ્ચન બી રેડી જ છે. બસ હું 1-2 દિવસ અથવા તો 2-3 દિવસમાં એ અપલોડ કરી દઈશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, અને કદાચ જો તમે વિડીયો ના ગમે, તમારે કોઈ સજેશન હોય તો હું વિડીયો ના ગમવા બદલ હું માફી માંગુ છું, અને તમારા સજેશન ચોક્કસથી કમેન્ટ બોક્સમાં નાખજો કે જેને હું ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરીશ. અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, પ્રેસ ધ બેલ આઇકન. તો જે બીજા વિડીયો જે આવવાના છે કમ્પ્યુટરના 200 ક્વેશ્ચન, અને બીજું કે તમે બિન સચિવાલયમાં 4 માર્કના તાલુકા અને જિલ્લા પૂછાય છે, એના બી લગભગ હું 100-150 ક્વેશ્ચન મોક ટેસ્ટ એટલે કે એમસીક્યુ પેટર્નમાં નાખીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઓકે, નાવ લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 200, 5મી શ્રેણીના કમ્પ્યુટરનો મુખ્ય આધાર કયો છે? તો 5મી શ્રેણીના મુખ્ય કમ્પ્યુટરનો મુખ્ય આધાર શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોક ટેસ્ટ માટે રેડી હશો. ચલો તો આપણે મોક ટેસ્ટ ચાલુ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન, હવે હું ક્વેશ્ચન ના ખાલી ક્વેશ્ચન જ બોલીશ, જવાબ નહીં બોલો. જો તમે 25 થી 25 ક્વેશ્ચન એટેમ્પ કરવા માંગતા હોય તો તમે એક નોટ ને પેન લઈને બેસી શકો છો, અને ક્વેશ્ચન એની સામે આ જવાબ આવશે, બીની સામે આ જવાબ આવશે, અને પછી જે આપણે પહેલા ક્વેશ્ચન બોલી ગયા ત્યાં જઈને તમે ચેક કરી શકો તમારા કેટલા સાચા પડે છે, અથવા તો તમે કઈ કમેન્ટ બોક્સમાં બી નાખી શકો છો. તો ક્વેશ્ચન 1, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ફોરટ્રાન લેંગ્વેજ? ક્વેશ્ચન 2, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? ક્વેશ્ચન 3, HTML દસ્તાવેજોને આ પ્રકારથી સેવ કરવામાં આવે છે? ક્વેશ્ચન 4, MS Excel એપ્લિકેશનને રન કમાન્ડમાંથી ચાલુ કરવા માટે શોર્ટકટ શું છે? ક્વેશ્ચન 5, ટેબલની રચના કરવા બદલ કયો SQL આદેશ વપરાય છે? ક્વેશ્ચન 6, SMPSનું પૂરું નામ શું છે? ક્વેશ્ચન 7, MS વર્ડમાં રેગ્યુલર ઇટાલિક બોલ્ડ શું છે? ક્વેશ્ચન 8, વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્તાવિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? ક્વેશ્ચન 9, એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એક્સેસમાં, નોટ એક્સેલ. ક્વેશ્ચન 10, ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ક્વેશ્ચન 11, TBMSનું પૂરું નામ શું છે? ક્વેશ્ચન 12, ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યુટરની ભેટ ધરી હતી? ક્વેશ્ચન 13, MS વર્ડમાં મહત્તમ કેટલું ઝૂમ કરી શકાય છે? ક્વેશ્ચન 14, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ XML? ક્વેશ્ચન 15, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? ક્વેશ્ચન 16, વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી સ્થિત હોય છે? ક્વેશ્ચન 17, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ XML? ક્વેશ્ચન 18, વિન્ડોઝને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? ક્વેશ્ચન 19, MS વર્ડમાં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
ક્વેશ્ચન 20, કમ્પોનન્ટના કુલ કેટલી શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે? ક્વેશ્ચન 21, એમએસ એક્સેલમાં ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? ક્વેશ્ચન 22, એમએસ વર્ડમાં શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે, સોરી, કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે? ક્વેશ્ચન 23, ચેક ઉપર જોવા મળતા માઇકર કોડનું આખું નામ શું છે? ક્વેશ્ચન 24, WWW વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવવાનો પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? ક્વેશ્ચન 25, એમએસ વર્ડ ફાઇલની પ્રિન્ટ લેતા વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, રિવિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક એક્ઝામ્પલ લઈ લો કે અઠવાડિયે પહેલાં, ફોર એક્ઝામ્પલ, તમે 10 કલાક કોઈ એક વિષય વાંચ્યો હતો. જો એ 10 કલાક તમે વાંચ્યા અને આજે એમાંથી કંઈ યાદ ના હોય તો એ 10 કલાક વાંચવાનો શું મતલબ છે? એટલે તમે એ રીતે કોઈ બી વસ્તુની તૈયારી કરો કે એટલીસ્ટ તમે એનું રિવિઝન કરતા રહો અને અમુક ટાઈમ પછી એમાંથી એટલીસ્ટ તમને 80-90% એ વસ્તુ યાદ હોય. એટલે બસ આ વિડીયો બી તમે વારી કરીએ જોશો એટલે તમારું રિવિઝન થઈ જશે અને કમ્પ્યુટરનો જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે 25 માર્કનો, ગૌણ સેવાના 20 સચિવાલયની એક્ઝામમાં, એ તમારો કવર થઈ જશે. મારા વિડીયો જોવા બદલ આભાર. અને હું મારા મિત્ર ઇરશાદ મિર્ઝાનો બી અહીંયા થેન્ક્સ કહીશ કે એમણે આખી જે 200 ક્વેશ્ચન છે એને પ્રૂફિંગ તરીકે ચેક કર્યું હતું અને એમાં જે બી મિસ્ટેક હતી એ મને જણાવી હતી. અને આ જે મોક ટેસ્ટના 25 ક્વેશ્ચન છે એ બી એમણે શૂટ કર્યું હતું. તો ઇરશાદ, થેન્ક યુ વેરી મચ. પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ વિદ્યાર્થી મિત્રો ફોર નેક્સ્ટ અપકમિંગ વિડીયો ઓફ અનધર 200 ક્વેશ્ચન ઓફ કમ્પ્યુટર. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બેસ્ટ ઓફ લક.